दिस प्रवासी भारतीय दिवस इज स्पेशल इन मेनी वेज. अवर प्रवासी भारतीय हैव सिग्निफिकेंट प्लेस इन दिस जर्नी. इंडिया यूनिक ग्लोबल विजन एंड इट्स इंपॉर्टेंट रोल इन द ग्लोबल ऑर्डर विल बी स्ट्रेंथन बाय यू. नौ जानुआरी 1915 आ ए तारीख छे जरे महात्मा गांधी जी दक्षिण आफ्रिका थी भारत पाछा आव्या हता. महात्मा गांधी जी ने भारत ना सौथी मोटा प्रवासी मानवामां आवे छे अने एटला माटे ज नौ जानुआरी ना दिवसे मनावामां आवे छे प्रवासी भारतीय दिवस. नमस्कार, आजनी तारीख साथे हूँ छु हिना. भारत अकल्पनीय देश छे. भारत जहाँ संस्कृति आध्यात्मिकता अने प्राचीन इतिहास ने रजू करतो देश छे. कारण के भारत एक एवो देश छे जे वसुधैव कुटुंबकम ने मानी ने जावे छे. ए देश ना लोको आजे विश्वभर में फैलायेला छे. 2003 थी 9 जानुआरी ना दिवस ने प्रवासी भारतीय दिवस तरीके मनावानी शुरुआत थई. वात जरा एम छे કે 18મી સદીમાં ગુજરાતી વ્યાપારી ઘણા બધા દેશોમાં ગયા, જેમાં કેન્યા, યુગાન્ડા, ઝિમ્બાબ્વે, દક્ષિણ આફ્રિકા વગેરે. આમાંથી એક દાદા અબ્દુલ્લા શેઠ પણ હતા. તેમના કાનૂની પ્રતિનિધિના રૂપમાં મહાત્મા ગાંધી તેમની સાથે ગયા અને 1893માં દક્ષિણ આફ્રિકાના નટાલમાં પહોંચ્યા. તેના પછી જે થયું એ આપણે જાણીએ છીએ. રંગભેદની નીતિ, મહાત્મા ગાંધીજીનો સંઘર્ષ અને ત્યાં વસતા પ્રવાસી ભારતીય સમુદાય, જેમની પ્રત્યે સન્માનની લડાઈ જે મહાત્મા ગાંધીજી લડી તે કોઈનાથી છુપાયેલો નથી. જેને ન માત્ર મહાત્મા ગાંધીજીએ રસ્તો બતાવ્યો પરંતુ ભારતીયોમાં પણ સંઘર્ષ કરવાની જીજી દિશા ઉભી કરી. મહાત્મા ગાંધી નવા તરીકાઓનો પ્રયોગ અપનાવતા હતા અને તે કામયાબ પણ થયા. 9 જાન્યુઆરી 1915 ના રોજ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી જ્યારે પાછા આવ્યા ત્યારે તેમની સાથે આવ્યો 22 વર્ષનો સંઘર્ષનો પ્રવાસ. ત્યાંથી ગાંધીજીએ જે પ્રેરણા લીધી તેને ભારતમાં અજમાવી અને તેના પછીની કહાની તમે જાણો છો. હવે 9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ કેમ મનાવીએ છીએ તે આપે જાણી લીધું. ખેર, પ્રવાસી એટલે બીજા દેશોમાં વાસ કરનાર. પણ આખરે પ્રવાસી ભારતીય દિવસ મનાવવાનો ઉદ્દેશ્ય શું છે? કેમ સરકારે 2003માં નક્કી કર્યું કે આપણે આ દિવસને મનાવીશું? યુનાઇટેડ નેશન્સે વર્લ્ડ માઇગ્રેશનના વર્ષ 2023ના રિપોર્ટ અનુસાર 2023માં દેશમાં જન્મેલા 1.79 કરોડ લોકોએ કામની શોધમાં પોતાની માતૃભૂમિ છોડી દીધી છે. આ ડાયસ્પોરા ભારત સરકાર માટે કોઈ શક્તિશાળી સંસાધનથી ઓછું નથી. પ્રવાસી ભારતીયની લોકો માટે જે સોચ છે તેની ભાવનાઓને વ્યક્ત કરવા માટે એક મંચ આપવા માટે આ દિવસ મનાવવાનો વિચાર કર્યો. આનો ફાયદો એક એ પણ છે કે આખી દુનિયામાં જેટલા પણ પ્રવાસી ભારતીય રહે છે તેમના નામે એક દિવસ ઘોષિત કરવામાં આવે, તેમનું એક નેટવર્ક ઊભું કરવામાં આવી શકે. યુવા પેઢી જે છે તેમના માટે ભારતીય પ્રતિ ભારતને જાણવા માટે એક ઈચ્છા જગાવી શકે. આના સિવાય જે કામદાર વિદેશમાં રહે છે તેમને અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો છે, એટલે કે શ્રમથી સંબંધિત કઠિનાઈ જે કદાચ સરકારથી નથી કહી શકતા તો તેને દૂર કરવાની કોશિશ અને સમજાવવાની કોશિશ માટે આ એક મંચ છે. પ્રવાસી ભારતીય દેશના વિકાસમાં એક મોટો ભાગ ભજવે છે, જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા દરમિયાન પણ જોયું છે.
જ્યારે તે મેડિસન સ્ક્વેર અને હ્યુસ્ટનમાં બોલ્યા હતા. બ્રિટનમાં વેમ્બલી સ્ટેડિયમમાં પણ, ઓસ્ટ્રેલિયાના સિડનીમાં તે જનસભાને સંબોધી રહ્યા હતા, જેમાં તેમણે સારો રિસ્પોન્સ લોકો તરફથી મેળવ્યો હતો. અને આ જ કારણ છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં તેમનું એક મોટું યોગદાન છે. જો વર્ષ 2022ના આંકડા જોઈએ તો NRI એ 107.5 બિલિયન ભારત મોકલ્યા હતા, જે ભારતની GDPના 3% જેટલું છે. દુનિયાભરમાં 2.5 કરોડ પ્રવાસી ઇન્ડિયન ડાયસ્પોરા છે. આમાંથી કેટલાક દેશ એવા છે કે જ્યાં 5 લાખથી પણ વધુ પ્રવાસી ભારતીય વસે છે, અને તે ત્યાંની આર્થિક રાજકીય દશા અને દિશા નક્કી કરવામાં પણ મહત્વની ભૂમિકા પણ ભજવે છે. પ્રવાસી ભારતીયની સમસ્યાના સમાધાન માટે એક અલગ મંત્રાલય બનાવવામાં આવશે. 2004માં આ નક્કી કરવામાં આવ્યું હતું, પણ એવું થયું નથી. પ્રવાસી ભારતીય વિભાગ છે જે વિદેશ મંત્રાલયની અંડરમાં કામ કરે છે. ઉત્તર પ્રદેશ સરકાર કોઈ એક પ્રવાસી ભારતીયને પુરસ્કાર પણ આપે છે અને તેને નિવેશ કરવા માટે આમંત્રિત કરે છે. ભારત માટે ભારતીય ડાયસ્પોરા એક રીતે વિશ્વમાં સોફ્ટ પાવરના રૂપમાં કામ કરે છે, જેના કારણે બાકી દેશોમાં પણ ભારતીય સંસ્કૃતિનો ફેલાવો થાય અને ભારત તરફ આકર્ષણ થાય.